આરસી કચ્છમાં આવેલું ઘોડખર અભયારણ્ય બંધ કરવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ ઘોડખર પ્રાણીનો બ્રીડિંગ પીરિયડ હોય છે તેના માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભયારણ્યને બંધ કરવામાં આવે છે કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘોડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે આ રણમાં આવેલા ઘોડખર એક દુર્લભ્ય પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે તેનું મુખ્ય કારણ આ ઘોડખર પ્રાણીનો બ્રીડિંગ પીરિયડ હોય છે માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભયારણ્યને બંધ કરવામાં આવે છે ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા સોળ હજારથી વધુ લોકો આવેલ જેમાં એક હજાર છસો પચાસ જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલા આ શિયાળામાં રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે ગત વર્ષે બત્રીસ લાખથી વધુ આવક આ વિભાગને થયેલ છે અને દર વર્ષે અહીં આવતા પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ધ્રાંગધ્રા નજીક કચ્છના નાના રણમાં ગુડખરનું અભયારણ્ય આવેલું છે જે પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે ગુડખર એ વિશ્વમાં માત્ર અહીં એક જ જગ્યાએ મળતી પ્રજાતિ છે ગુડખર સિવાય ઘણા બધા અન્ય વન્યજીવો તથા યાયાવર પક્ષીઓ આ અભયારણ્યમાં જોવા મળે છે ચોમાસા દરમિયાન વન્યજીવોમાં બ્રિડિંગની સિઝન હોય છે અને વરસાદ પડતા રણમાં પાણી પણ ભરાઈ જાય છે તેથી અવર જવરના માર્ગો પણ બંધ થાય છે આને ધ્યાને રાખીને સોળ જૂનથી પંદર ઓક્ટોબર સુધી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા સોળ હજાર કરતાં વધુ છે અને બત્રીસ લાખ કરતાં વધુ રકમની પ્રવાસીઓની આવક પણ સરકારને મળી છે લગભગ સોળસો ને ચોપન જેવા વિદેશી પ્રવાસીઓ પણ આ વર્ષે અહીંયા આવ્યા છે ગુડખર અભયારણ્ય પ્રવાસીઓના માટે આકર્ષણનું કેન્દ્ર છે જે પંદર ઓક્ટોબર પછી પ્રવાસીઓ માટે શરૂ થશે કલ્પેશ સ્ટાર ન્યૂઝ સુરેન્દ્રનગર